મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ. મહત્વના સમાચાર, નવરાત્રીમાં આખી રાત ગરબા ચાલુ રહેશે તેવા ગૃહમંત્રીના નિવેદનનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી. મોડી રાત સુધી લાઉડસ્પીકરના લીધે પરેશાન થતા હોવાની ફરિયાદ કરાઈ છે. હાઈકોર્ટ અને સુપ્રીમના આદેશ છતાં પોલીસને ગૃહમંત્રી આવી સૂચના ન આપી શકે તેવું અરજદારનું કહેવું છે. આ વિશે જ વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા ધવલ. ધવલ, શું વિગતો છે આ મામલે? વાત કરવામાં આવે તો નવરાત્રીમાં જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું કે 12 વાગ્યા બાદ જે પોલીસ છે તે ગરબા બંધ કરાવવા નહીં જઈ શકે, અને જે મૌખિક નિવેદનના આધારે જે એસપી અને દરેક જિલ્લાના વડાઓને પણ આ કહેવામાં આવ્યું હતું કે મોડી રાત સુધી નહીં કરવામાં આવે તેની અંદર હાઈકોર્ટમાં એક વિવાદ છે. તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં હુકમો છે છતાં પોલીસ કાર્યવાહી કરતા રોકવા અંગે ગૃહ રાજ્યમંત્રી સૂચના આપી શકે નહીં તેવું પણ એક કહેવામાં આવ્યું છે, અને મોડી રાત સુધી જે લાઉડસ્પીકરોના કારણે પરેશાન થતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે, અને ઘણી વાર ધ્વનિ પ્રદૂષણ મામલે પણ ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે. તેને લઈને પણ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડસ્પીકર બાબતે ફરિયાદ કરશે તો પોલીસને કાર્યવાહી કરવી પડશે, અને અગાઉ જે હુકમો પસાર થયા છે તેને પાલનની જવાબદારી પણ પોલીસ વિભાગની જ રહેશે. એટલે કે નાગરિક ફરિયાદથી કરશે તો પણ 12 વાગ્યા પછી લાઉડસ્પીકર ઉપર ગરબા નહીં રમી શકાય તેવું પણ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કરતા કહ્યું છે કે નાગરિક જો ફરિયાદ કરવામાં આવશે તો ઓર્ગેનાઇઝર સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે. જી જી, આભાર માહિતી આપવા.